શું પ્રશ્ન છે?
ત્યાં
થયો આ જોડે હું બહાર નહીં ફેંકી શકું. અરે દાસી શું રે આજે તારાથી આ જોડે નહીં ફેંકી શકાય, હું જોઉં છું કે આમ આમાં કેવો ચમત્કાર થાય છે. લાવ મારા જાદે ફેંકી. મારે અશોકપાલ પાસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં છું.
અરે મારી વાત તો સાંભળો, આમ આમ રંગમાં ભંગ પાડીને ક્યાં ચાલ્યા જાવ? અરે સજી, રંગમાં ભંગ પાડવાની ક્યાં વાત છે? હમણાં જ એને પાછો આવશો, પછી આપણે બે બેસીને વાતો કરશે, હું જાઉં છું. અશોકપાલ, મારે થોડા અંગત કામ ના લીધે મોડું થઈ ગયું છે. અત્યારે રાજા ભર્તુરી અને પિંગલા ને છૂટા પાડવાનો મોકો મળી ગયો છે. જો આ મોકો છૂટી જાય તો ફરીથી આ મોકો મને નહીં મળે. ઘણા રાજ્યો જોયા, પરંતુ આપણા રાજ્ય જેવું ઉચ્ચ પ્રજા સુખી અને આવું રાજ્ય મેં ક્યાંય જોયું નથી. હા સ્વભાવ, એ બધો પ્રતાપ શ્રી લોકના નાશનો છે. જેના ઘરે પ્રતિ વર્તા ગરમ પાડવા હોય, દુઃખના નાર હોય, ત્યારે આ બધું બને છે. જેમ રથના પહેલા સરખા હોય, રોજ રથ ચાલે એમ રાજા રાણી બંને સરખા હોય તો આ રાજ્યનું તપ વધે છે. તારે મોટાનું કીધું માનવું પડે. લે અરણ્ય આંખો, જેને તારા ભાભીની નિશાની આપી. અરે મોટા ભાઈ, મારું કયું માનો, આ પરીક્ષાનું પરિણામ સારું નહીં આવે. નહીં વિક્રમ, હું કહું કે તારે કરવું જ પડશે. જેવી મોટા ભાઈ આપણે આગળ. અરે ભાઈ વિક્રમ, જતા પહેલા મારી એક વાત સાંભળતો જા. સાચે સાચી વાત જો તારા ભાભીને દર્શાય તો તારા મોટા ભાઈના સોગન છે. જેવી મોટા ભાઈ આપણે આગળ અને હું જાઉં છું. અરે ભાભી, કહેતા મારી જીભ ઉપડતી નથી, છતાં પણ ના કહે છૂટતો નથી કે સાવધ ના શિકાર કરવા જતા મારા મોટા ભાઈ કામ આવી ગયા અને નિશાનીમાં આ હરણની બે આંખો આવી છે. સારું નહીં આવે છતાં, અરે દાસી, હું મારા મોટા ભાઈને સમાચાર દેવા જાઉં છું. ત્યાં સુધી આ સપને ધ્યાન રાખજે. જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તો આને આવી જઈએ. અરે અશોકપાલ, વિક્રમ ગયો એને ઘણો સમય થઈ ગયો છે, હજુ કોઈ સમાચાર નથી તો શું થયું હોય છે? અરે મહારાજ, વિક્રમભાઈ સામે છે. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે શું થયું છે? અરે મોટા ભાઈ, ક્યાં મારી જીભ ઉપડતી નથી, તમે કહ્યું છે પરમાણને કહ્યું તા મારા ભાભીએ પોતાના પ્રાણ કરી દીધા. શું રાણી પિંગલાએ પ્રાણ ના ત્યાગ કરી દીધો છે? મેં તમને ના પાડી છતાં તમે મારું કહ્યું માન્યા નહીં. પિંગલા ખરેખર સચી નારી છે, તેના બી યોગમાં કદાચ ભરતુરી પ્રાણ બચી જશે. એટલા માટે લાવો અત્યારે સાધુ નું વેશ ધારણ કરે અને ભરતુરના મેલે જાઓ અને પિંગલાને સજીવન કરો. અરે પિંગલા, એક વાર મને જવાબ દે. અરે મોટા ભાઈ, હવે કલ્પાન કરે કામ નહીં આવે. અરે ભાઈ વિક્રમ, તું જાણતો નથી, તારું કીધું મેં માન્યું નહીં અને પાર્છો કરે અને પિંગલા કોઈ બેઠો છું. પિંગલા
રામ